બોલો કષ્ટ ભંજન દેવની પરમ પૂજ્ય ગુરુવર્ય પૂજ્ય વિષ્ણુ સ્વામીજી આ સાળિંગપુર દાદાના દરબારની અંદર સતત માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરી અને અમારા આ વિવેક સ્વામી આ ડીકે સ્વામીને હર હંમેશ તાજા માજા અને પ્રોત્સાહિત કરતા રહેતા અને માર્ગદર્શન આપતા એવા અમારા પરમ પૂજ્ય હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીજી જેઓને વિકાસ પુરુષ કહેવું પણ નાનું શબ્દ પડે એવા અને મેં અગાઉ કીધું હતું શાસ્ત્રી મહારાજ કે ટુ બી એચ કે બનાવવો હોય ને તો પણ સાથીના પાટિયા ક્યારેક ક્યારેક ખેંચાવા માંડે એની બદલે બારસો રૂમનો મહેલ આ ભોજનાલય આ કિંગ ઓફ શાળિંગપુર આ બધું લેન્ડસ્કેપિંગ શું વખાણ કરીએ એટલે આ માણસનું નામ વિકાસ પુરુષ પણ નાનું પડે એવા પરમ પૂજ્ય વિવેક સ્વામીજી અને એમનું ડાબો અંગ અમારા ડીકે સ્વામીજી અત્રે ઉપસ્થિત છે એવા પરમપૂજ્ય આત્માનંદજી મહારાજના ચરણોમાં નમસ્કાર અમારા નિર્લેપ શાસ્ત્રી સ્વામીજી માધવ સ્વામીજી ભગવત સ્વામીજી ઉપસ્થિત સર્વે સંતો જગત સ્વામી ખરેખર જગત સ્વામી આપણે આ ગ્રહસ્થને પૂછીએ કે તમારા જિંદગીની અંદર સૌથી મહત્વની વ્યક્તિ બે ગણો એક પોતાનું સંતાન અને એક જો પતિ પત્ની હોય તો પત્ની હોય તો પતિ અને પતિ હોય તો પત્ની એ લોકોનો જન્મદિવસ હોય અને બુકે લેવા જાય તો ત્યાં ઓલા માળી એવું કે જો આ તમારે પંદર ફૂલનો બુકે લેવો હોય ને તો ત્રણસો રૂપિયા અને દસ ફૂલનો ફૂલનો બુકે લેવો હોય ને તો બસો રૂપિયા માથું ખંચોળશે ખીચામાં હાથ નાખશે ને વિચારશે ગમે તેવો રીચ પાર્ટી છે તો પણ પછી એવું કે કે કામ કર ને આમ તો આ તો ફૂલ ખાલી આપી દેશો ને પછી તો એનો કોઈ પેલો નથી તો દસ ફૂલનો બસો રૂપિયાવાળો બુકે આપી દે ને અને એનેથી જન્મ દિવસ કે એનિવર્સરી સેલિબ્રેટ કરતા હોય છે પણ અહીંયા દાદાના દર્શન કર્યા રિયલ ઓર્ચિડના એટલા બધા ફૂલ કે જે એક ફૂલ લાગુ હોય તો પણ એમ થાય ઓર્ચિડ રહેવા દે ભાઈ મને ગલગોટો કે ગુલાબનું ફૂલ આપી દે એવા ઓર્ચિડના ફૂલથી દાદાના શણગાર બારનો શણગાર પાંચ હજાર પાંચસો ને પંચાવન કિલોનો અભિષેક આ ખરેખર છે ને આ ફૂલ લાવવા એ તો કદાચ કીધું અને લઈ આવે પણ આનું જો બિલ આવે અને બિલની અમાઉન્ટ વાંચે ને તો લગભગ તાત્કાલિક લોહી પતલું કરવાની દવા લઈ લેવી પડે અને અત્યારે એટેક આવી જાય ઇન્કલુડિંગ મી ઓલ્સો કારણ કે આ દાદાને જે લાડ લડાવવા માટેનું જે આ મંડળ વિષ્ણુ સ્વામીના બધા સેવકો સંતો જે કરી રહ્યા છે એ બહુ નાની સૂની વાત નથી આટલા બધા રિયલ ઓર્ચિડના ફૂલ લાવવા આટલા બધા સરસ મજાના અલગ અલગ કલરના પાછા અલગ અલગ કલરના બધા ગુલાબના ફૂલ લાવવા બીજા બધા ફૂલ લાવી અને બધું શણગાર કરવો મેં કીધું આ મને કે આ તો રાત્રે બદલાઈ જશે કાલના તો અલગ છે એટલે આટલી બધી મહેનત મેં રાત્રે ડીકે સ્વામીને કામ કરતા જોયા છે એક નાની એવી જગ્યામાં સૂતા હતા હું સાડા બાર એકે રાત્રે આંટો મારવા ગયો હતો અમારે એક મારું તો યજ્ઞ અમે જ્યારે રાખ્યો હતો ત્યારે તો સૂતા હતા મેં કીધું સ્વામી મને કે ના ના હું ટાઈમ જ ક્યાં છે આ તો ખાલી લાંબો થયો છું હમણાં મારે ત્રણ વાગે તો કે શણગાર ચાલુ કરી દેવાના છે એટલે બે વાગ્યાની તૈયારી કરવી પડે પણ મેં એક તો દોઢ વાગ્યો છે સુશો ક્યારે અરે મને કે હોવાનું તો જિંદગી છે આ દાદાની સેવા ક્યાંથી એટલે આવા ઉત્સાહી આ સંતોને કારણે આપણે આ સાળિંગપુરની અંદર આ દાદાનો પ્રતાપ આપણે માણી રહ્યા છીએ અને દાદાના દર્શન કરી રહ્યા છીએ એટલે ખાસ કરી અને હું કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે અમારા વિકાસ પુરુષ વિવેક સ્વામીને ખૂબ બળ આપજો ખૂબ હિંમત આપજો અને ને હિંમત તો આપી જ છે નહીંતર તો આટલા બધા ફૂલ લાવી શકવાની કોઈ કેપેસિટી નથી અને એમને ખૂબ સરસ આરોગ્ય આપો કે હજી આ દાદાની સેવા વર્ષો વર્ષ સુધી કરી અને આ ધામને એટલી દિવ્યતા અર્પે કે શ્રીજી મહારાજ અને હનુમાનજી મહારાજ એમની ઉપર ખૂબ પ્રસન્ન થાય એ જ દાદાના ચરણોમાં અભ્યર્થના ફરીથી વિષ્ણુ સ્વામી તમારા ચરણોમાં હું એટલા માટે સાષ્ટાંગ ધંધવટ કરું છું કે તમે આ સંપ્રદાયને આ સમાજને આ જે બધા સિંહ જેવા સંતો આપ્યા છે એ ખરેખર અમારા ઉપર આપની અતિ કૃપા અને આપનું પણ આરોગ્ય શ્રીજી મહારાજ ખૂબ સારું રાખે અને જે આવા બધા સિંહ પુરુષો આ સંપ્રદાયને આ સમાજને આપ ટ્રેન કરીને આપો એ જ અભ્યર્થાના અને ફરીથી ઓચિંતાનું મને અહીંયા જે તક મળી અને અહીંયા ઉપસ્થિત થવાનું આ દાદાના અભિષેકમાં લાભ લેવાનો અને બીજું કહું ફૂલ નહીં તો બધું ઠીક છે પણ આ જે કમઠાણ ઊભું કરી અને ત્યાં પહોંચવાની હિંમત કોઈ પણ ટેકનિકલ ટીમ પણ ન કરી શકે એ પ્રકારની આ હિંમત છે એટલે ખરેખર એ હિંમતને પણ હું આ સંતોને વિવેક સ્વામી ડીકે સ્વામી સહિત બધા સંતોને હું બહુ બિરદાવું છું અને એમને ખૂબ 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 નમસ્કાર કરી અને હું એમનું અભિવાદન કરું છું અને આ તબક્કે મને જ્યાં તક મળી એના માટે હું આપ સર્વેનો આભાર માનું છું વ્યવસ્થાપક કમિટીનો મારી સાથે પધારેલા અમારા આ જ મંડળના ખાસ સખા એવા માધવ સ્વામીજી અમારા ભાવનગર જિલ્લાના પ્રમુખ શ્રી ભગવત સ્વામીજી મારા ગુરુવર્ય વિષ્ણુ સ્વામીજી અમારા કીર્તન સ્વામીજી ઘનશ્યામ સ્વામીજી ગઢપુર હું આ મંડળને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને લંબ બી આયુષ અને ખૂબ આરોગ્ય માટે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું છું અસ્તુ ધન્યવાદ